આ તરફ બનાસકાંઠાના થરાદમાં માર્કેટમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ. પૂર ઝડપે ટ્રેક્ટર વાળવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા વ્યક્તિનો આબાદ રીતે બચાવ થયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે એક ટ્રેક્ટર આવી રહ્યું છે અને અચાનક વળાંક સમયે તેની ટ્રોલી પલટી જાય છે અને આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પરંતુ અંદર જે વ્યક્તિ બેઠા હતા તેનો આબાદ રીતે બચાવ થયો છે. વિશે વધુ વાતચીત કરીશું ટીવી9 સંવાદદાતા કુલદીપ પરમાર સાથે. જી કુલદીપ, બનાસકાંઠામાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ચોક્કસથી કોમલ, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આજે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે તે થરાદ માર્કેટ યાર્ડના છે. વહેલી સવારે જયારે માર્કેટમાં કોઈ પણ પ્રકારની ભીડ ન હતી ત્યારે જે ટ્રેક્ટર ચાલક હતો તે ટ્રેક્ટર ચાલકે પૂર માટે જે ટ્રેક્ટર હતું તેને વાળવાનો પ્રયત્ન કર્યો હતો. વાળવા જતા જે ટ્રેક્ટર હતું તેની ટ્રોલી જે હતી તે પલટી ખાઈ ગઈ હતી. ટ્રોલીમાં અનાજની સાથે સાથે તેની ઉપર એક વ્યક્તિ પણ બેઠેલો હતો. જેવી જ ટ્રોલી ત્યાંથી જે અકસ્માત થયો અને ખાસ કરીને જે ટ્રોલી પડી ગઈ તેની અંદર જે બેઠેલો વ્યક્તિ હતો તેનો પણ આબાદ બચાવ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે કે કહી શકાય કે જયારે થરાદ માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર ચાલકે કોઈ પણ પ્રકારની દરકાર રાખ્યા વિના ટ્રેક્ટરને એકાએક વાળી જતા આખરે ટ્રેક્ટરની જે ટ્રોલી હતી તે પલટી ગઈ હતી. બંને વ્યક્તિઓનો અત્યારે તો આબાદ બચાવ થયો છે, પરંતુ જે પ્રકારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તે ચોક્કસથી હૃદયને દ્રવાઈ એવા દ્રશ્યો બહાર આવ્યા છે. જી કુલદીપ, સમગ્ર માહિતી બદલ આભાર. તો બનાસકાંઠાના થરાદની આ ઘટના છે કે જ્યાં માર્કેટમાં એક ટ્રેક્ટર આવે છે અને સંતુલન ગુમાવતા તેની ટ્રોલી પલટી ખાઈ જાય છે.